નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. સંતરામપુર સુફી આશ્રમ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું. જામનગર જિલ્લાના બાનુગઢ ગામે છેક લોકડાઉન વધતા જતા કોરોના સંક્રમણને લઈને લેવાયો નિર્ણય. 25 જેટલા કોરોના કેસો સામે આવતા લેવાયો નિર્ણય. ઉત્તર ગુજરાતના ખાડીવેડી ગામે આદિવાસી સમાજની સૌ પ્રથમ મહાપંચાયત યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના જેતપુર ગામની સેવા મંડળીના રજક જયંતિ વર્ષની ઉજવણી કરવામાં આવી. ચોટીલા રામ રહીમ ફાઉન્ડેશનના સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે ફ્રી ટ્યુશન ક્લાસના બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. સાથોસાથ બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીમાં બંધ હાલતમાં પડેલા મંડપ ડેકોરેશન સહિત શુભ પ્રસંગો સાથે જોડાયેલા વ્યવસાય ધંધા વગર બેરોજગાર થઈ ગયેલા છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુધી માગણીઓ રજૂઆત કરવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આયોજનપત્ર આપ્યું. તેમજ જિલ્લા તેમજ તાલુકા સ્તરે પણ હોદ્દેદારો દ્વારા આયોજનપત્ર આપી રજૂઆત કરાઈ. સમગ્ર દેશમાં કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો છે. તેવામાં રાજ્યમાં એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન ક્ષેત્રે મોટી અસર જોવા મળી રહી છે. સાબરકાંઠા જિલ્લાના ખેરવમ્મા તાલુકા પંચાયતની જૂની બિલ્ડિંગમાં રાખવામાં આવેલ રેકોર્ડ રૂમમાં આગ લાગી હતી, જેમાં તમામ રેકોર્ડ બળીને ખાક થઈ ગયો હતો. ધારી પોલીસનો સપાટો. 15 પીધેલા અને એક વ્યક્તિને વિદેશી બોટલ દારૂ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં બાજરીનું બિયારણ ડુપ્લિકેટ હોવાના આક્ષેપ. સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકાના કટાવ ધામનો અનેરો મહિમા જોવા મળ્યો હતો. રાજકોટમાં અનોખી પહેલ. કોરોના વિરોધી રસી લેનારને મળી રહ્યું છે મફત ભોજન. સુરત ખાતે મનપાની મનમાની. કોવિડ વેક્સિન નહીં લેવા પર 1000 દંડ ફટકાર્યો. ઉત્તરાખંડના પર્વતોમાં ભીષણ આગ. 24 કલાકમાં 45 જંગલ આગની ચપેટમાં. મુંબઈમાં સરકારી કર્મચારીઓને નોટોને બદલે સિક્કામાં મળી રહ્યો છે પગાર. હાર્દિકે પત્ની અને પુત્ર સાથે સ્વિમિંગ પુલમાં કરી મસ્તી, ફોટા થયા વાયરલ. સુરત શહેરમાં અડાજણના ભાઠા ગામમાં જીવીનો જીવતો વીજ તાર તૂટીને મહિલાના ઘરમાં વીંટાઈ જતા ઘટના સ્થળે જ મહિલાનું મોત નિપજ્યું. ગાંધીનગરમાં ચૂંટણી ટાળે જ કોરોનાના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો. બનાસકાંઠાથી અત્યારે માહિતી મળી રહી છે. વાવ તાલુકાની ઈટાટા કેનાલમાં ગાબડું. ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો. ખેડૂતે 4 દિવસ અગાઉ નર્મદા વિભાગને કરી હતી જાણ. 4 દિવસ અગાઉ સામાન્ય બાકારું પડ્યું હતું તેની જાણ કરી હતી. નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતને નુકસાન કરાવ્યું. વાવ તાલુકાથી મહત્વની માહિતી મળી રહી છે. વાવ તાલુકાની ઈટાટા કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો. ખેડૂતે 4 દિવસ અગાઉ નર્મદા વિભાગને જાણ કરી હતી. અગાઉ સામાન્ય બાકારું પડ્યું હતું અને તેની જાણ કરી હતી. નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતને નુકસાન કરાવ્યું છે. વાવ તાલુકાની મહત્વની માહિતી સામે આવી રહી છે. ઈટાટા કેનાલમાં ગાબડું પડતા જ ખેડૂતના 3 એકરનો એરંડાનો પાક સાફ થઈ ગયો. 4 દિવસ અગાઉ સામાન્ય બાકારું પડ્યું હતું તેની જાણ નર્મદા વિભાગને કરી હતી. નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતનું નુકસાન. રાજ્યમાં સંક્રમણને રોકવા IAS કક્ષાના અધિકારીઓને સરકારે સોંપી જવાબદારી. હાઈ પ્રોફાઇલ પ્રચાર પ્રદમ શાંત. આવતીકાલે 5 રાજ્યોમાં મતદાન. અનિલ દેશમુખ સામે CBI તપાસના આદેશ. પરમબીર સિંહની અરજી પર બોમ્બે હાઈકોર્ટનો આદેશ. સુરક્ષા દળોના ટાર્ગેટ પર હિંડમા સહિત 8 નક્સલી કમાન્ડર. તો આ સાથે સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.
We'll be right back.